શ્રદ્ધે મિત્રો, જોશી સાહેબ થોડું પાસે લો ને સાહેબ ની, વોલ્યુમ થોડું વધારે. શ્રદ્ધેય મિત્રો, ગુજરાતે બે જ કવિઓની મહાકવિ કહ્યા છે. એક 17મી સદીના મહાકવિ પ્રેમાનંદ અને બીજા 20મી સદીના મહાકવિ નાનાલાલ. એને આપણે મૂલ્યાંકન ન સમજીએ, પણ આ બે કવિઓનો જે સમાજ પર થયેલો પ્રભાવ એમાં પ્રતિબિંબિત થાય છે. પ્રેમાનંદ ને મહાકવિ સહજ રીતે લોકોએ ઓળખીને કહ્યો છે ત્યારે કશુંક એવું છે કે જે પ્રેમાનંદ ને મહાકવિ તરફ પ્રેરે છે, મહાકવિ તરફ કહેવા તરફ પ્રેરે છે. તો આ એવો કવિ છે, મેં હમણાં જે વિધાન નાખ્યું એમાં કે આપણે એને ક્યાંક ક્લાસિફાઈડ કરી દીધો છે ગુજરાતીકરણ વગેરે. સેટ જુદી રીતે એને જોઈ શકાશે અને મારા પ્રયત્નો એ તરફ જ રહ્યા છે. આજની જે પેઢી, એટલે હંમેશા જ્યારે રીડિંગ અને રીરીડિંગ થતું હોય છે અને રીરીડિંગનું રીરીડિંગ થતું હોય ત્યારે યુગ ચેતના એમાં પ્રતિબિંબિત થતી હોય. આજનો વાચક જ્યારે પ્રેમાનંદે વાંચે ત્યારે એની જે ચેતના છે એ સમગ્ર સમકાલીન પ્રભાવથી પ્રેરિત હશે. હું આ પેઢીને વિઝ્યુઅલ જનરેશન જેને કહીએ, દ્રશ્યથી શિક્ષિત કરાયેલી, પછી એ ટીવી હોય, ફિલ્મ હોય, અને હવે તો સેલ્ફી સુધી બધું પહોંચી ગયું છે. વિઝ્યુઅલ, તો આજે વિઝ્યુઅલિટી જે છે આખી, આપણે આ બધા પેલા ખાના જે શરૂઆતમાં આપણે પાડેલા એ ખાનાઓની વાત કર્યા પછી દરેક વિવેચકે એ ક્યાં બીજી રીતે એવું કહ્યું છે કે પ્રેમાનંદ ની ચિત્ર પાડવાની શક્તિ, પ્રેમાનંદ નો આખ્યાન એ ચિત્રમાલા છે એવું પણ કોકે કહ્યું. તો આ વારંવાર જે સૌથી વધારે કેન્દ્રિત કરાયું છે તે આ કરાયું છે કે જેને આપણે નરેશન કહીએ છીએ, કથન કહીએ છીએ, એ કથનમાં અહેવાલ સુધીની વાત આવી શકે અને એના એની રીતિઓ હોય, પણ અહીં જે કથનની વાત છે, પ્રેમાનંદે જે રીતે કથન કર્યું એની આગળની પરંપરા તમે તો જાણો છો, એટલે હું પ્રારંભિક ભૂમિકા માનતો નથી કે 17મી સદીમાં થયો ને એના એને વિશેની બધી અટકળો, એની સંદિગ્ધ કૃતિઓ, એની અસંદિગ્ધ કૃતિઓ, આ બધામાં આપણે જતા નથી અત્યારે. પણ આજે જો પ્રેમાનંદે વાંચવું હોય તો આપણી જે વિઝ્યુઅલ જે કોમ્પિટન્સ છે આપણ, એ કઈ રીતે વાંચે, એ જે દ્રશ્યોની એ કથા નથી કહેતો, એ કથા કહેવાને માટે એને બ્રેકડાઉન કરે છે દ્રશ્યોમાં, દ્રશ્ય શ્રેણીમાં બ્રેકડાઉન કરે છે, અને દ્રશ્ય શ્રેણીમાં બ્રેકડાઉન કર્યા પછી એના પાછા સંયોજનો કરે છે અમુક રીતે. હવે આજની જે પેઢી છે એ તો આખી સિનેમેટિક જે ટેકનોલોજી છે એનાથી પરિચિત છે, કઈ રીતે ફોર ફ્લેશ થાય, કઈ રીતે ફોર ફ્લેશ બેક થાય, કઈ રીતે શાર્પ કટિંગ આવે, આ બધા જે દ્રશ્યો, કારણ કે છેવટે તો જો પ્રેમાનંદ દ્રશ્ય મારે કહેવું હોય તો લાફંગર એક વાત બહુ સરસ કહી હતી કે પ્રેમાનંદની કૃતિ એ સિદ્ધિ
સિનારિયો છે. સિનારિયો એટલે ચિત્રકથા, ચલચિત્ર કથા. ફિલ્મ બને અને કોઈ લખી હોય એની વચ્ચે ફિલ્મ તૈયાર કરવા માટેનું જે ચિત્રપટ કથા કથા જે આવે એ સિનારિયો છે. અહીં તો તમને સીધો સિનારિયો આપ્યો છે. પ્રેમાનંદ એ પોતે જ દિગ્દર્શક છે, એ પોતે જ લેખક છે, સ્ક્રિપ્ટ રાઇટર છે, એ પોતે જ પાત્ર છે, એ પોતે જ કેમેરામેન છે. ચિત્ર જગત સાથે સંકળાયેલી બધી જ સંપત્તિઓ એ તમે પ્રેમાનંદમાં જોઈ શકો છો. આજે એની જે વિઝ્યુઅલ વર્લ્ડ જેને ઊભું કર્યું છે અને શબ્દો દ્વારા, રામનારાયણ પાઠક એમ કહું હતું કે કાવ્યની શક્તિ એ આમ તો અર્થની શક્તિ છે, ભાષાના અર્થની. હવે અર્થ છે એ તો સામાન્ય છે. જો સામાન્ય અર્થમાંથી કવિતાનો વિશિષ્ટ અર્થ ઉભો કરવો હોય તો રામનારાયણ એમ સૂચવ્યું કે એક જ રસ્તો છે, અને તે અનેક દ્રષ્ટાંતો આપીને હું લઈ જતો નથી તમને, કે કવિએ અલંકાર શૈલીનો ઉપયોગ કરવો પડે. કશું તિર્યક રીતે સીધી રીતે પ્રગટ થઈ શકતું નથી, એ તિર્યક રીતે જ્યારે પ્રગટ કરવામાં આવે ત્યારે શબ્દ એ સામાન્ય અર્થ આપે છે, વિશિષ્ટ અર્થ નથી આપતો. અને વિશિષ્ટ અર્થ નથી આપતો એટલે એને વિશિષ્ટ અર્થ માટે અલંકાર નો ઉપયોગ કરવો પડે છે. અને અલંકારના ઉપયોગ શેને માટે કરવો પડે તો કહે છે કે કવિતા ની શક્તિ અથવા કાવ્યની શક્તિ, કાવ્યની શક્તિ એ સૌથી સંગીતનો કાર્યક્રમ સાજે છે. કાવ્યની શક્તિ એ ખરેખર તો જેને કહેવાય કે માનવ સંવેદનો સાથે સંકલન જેનું થઈ શકે, માનવ સંવેદનોને સૌથી વધારે કોઈ કલા ઉપસાવી શકે. કલાઓના આપણે અનેક પ્રકારો પાડ્યા છે, આંખની નાકની વગેરે વગેરે કલા. એ કલાઓના જે પ્રકારો પાડ્યા છે એમાં એમ કહેવાય રામનારાયણ કહું કે માનવ સંવેદનો, લાદી હોય તો લાદી લાદી અંગે કવિતા કરવી મુશ્કેલ બને, પણ દ્રૌપદીનું વસ્ત્રહરણ હોય એમને આપણા દાખલા છે, દ્રૌપદીનું વસ્ત્રહરણ હોય તો એ કવિતા વધારે યોગ્ય રીતે ત્યાં પોતાનું કામ કરી શકે, કારણ કે એ માનવ સંવેદનો સાથે સંકળાયેલી છે. મેં કહ્યું એમ પ્રેમાનંદે જેમ એક બાજુ ચિત્રમાલા, ચિત્ર શ્રેણી, દ્રશ્ય શ્રેણી ઊભી કરી છે, એ દ્રશ્ય શ્રેણી ઊભી કરવાની પાછળ એનો આશય માનવ સંવેદનને પકડવાનો. એને કારણે માનવ સંવેદન એકદમ પકડાય છે. એ જે રીતે દ્રશ્યોને હાથમાં લે છે, દ્રશ્યોનું સંકલન કરે છે, દ્રશ્યોની કાપકૂપ કરે છે, ક્યાં અહેવાલ આપી દેવો, ક્યાંક એને ચલાવી, ક્યાંક અટકાવી, ક્યાંક સંભાવી દેવી, ક્યાંક તો સ્ટીલ આવ્યો રે, આ ખૂબ કડવું એ સ્ટીલ, આમ જો જોઈએ તો સ્ટીલ ચેપ્ટર છે. પણ એનો જે પ્રભાવ ઉભો થયો એટલે જાત જાતની રીતે પ્રેમાનંદે કામ કરે છે. મારે તમારી સામે આ માત્ર શું કહેવાય એની સિદ્ધાંત ભૂમિકા મારે રજૂ નથી કરવી. પ્રેમાનંદને ઉજવવો હોય તો આ મેં જે કહ્યું છે એ એની જે વિઝ્યુઅલ ગ્રામર છે એક દ્રશ્યો અને દ્રશ્યોનું સંકલન કરીને એ દ્રશ્યોનું વ્યાકરણ કેવી રીતે ઊભું કરે છે અને એ વ્યાકરણ દ્વારા કેવી રીતે પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરે છે એની વાત જો મારે કરવી હોય તો મારે તમારી સાથે કેટલાક ઉદાહરણો સાથે કરવી પડે. એટલે પહેલું ઉદાહરણ લઈએ આપણે કે કઈ રીતે એ સિનેમેટિક, તમે જો કે આમ જોઈએ તો સિનેમાની શરૂઆત તો 19મી સદીના અંતથી અને 20મી સદીની શરૂઆતથી થઈ છે, પણ આપણે છાતી ઠોકીને કહી શકીએ કે અમારા ફિલ્મ જગતની શરૂઆત એ પ્રેમાનંદથી થઈ છે. એટલી ગુંજાશ છે એનામાં અને એના અનેક મને ઉદાહરણ મળ્યા છે, એટલે હું તમારી સામે એ ઉદાહરણો આપણે વાંચી જઈએ છીએ, પણ એ ઉદાહરણોમાં પડેલા જે દ્રશ્યો છે એ દ્રશ્યોનું સંકલન કેવી રીતે થાય છે, કઈ રીતે એનો પ્રભાવ ઉભો થાય છે, કઈ ટેકનિકનો એ ઉપયોગ કરે છે. જેમ કે આપણે કુંવરબાઈનો એક પ્રસંગ લઈએ તો કુંવરબાઈમાં તો આપ તો જાણો છો કે કુંવરબાઈ એ શ્રીમંત ઘરે પરણેલી છે, શ્રીમંત આવ્યું છે, પિતા આવ્યો છે પણ ગરીબ પિતા છે, દરિદ્ર પિતા છે. આ સિચ્યુએશનમાં પિતા ને આમંત્રણ આપીને
પેલા ચિરંગ મહેતાએ બોલાવ્યા છે, સસરાએ બોલાવ્યા છે, કુંવરબાઈને ખબર પડે છે. અને કુંવરબાઈ પિતાને, ગરીબ પિતાને મળવા માટે, સાધુ અને ગરીબ પિતા એને મળવા માટે જઈ રહી છે. શું છે, કુંવરબાઈ એ જાણી વાત મોસાળ લઈ આવ્યા હતા. ઉતાવળી મળવાને ધસી, નણદી બોલ્યા મરમે હસી. આ શું, હવે તો જો કે સામે નણંદ આટલું કહી એને પૂરતું છે. નણંદી બોલ્યા મરમે હસી, મરમે માત્ર હસી નથી, મરમે હસી. આ શું પિતા પુત્રીનું હે, સગાને કરવા આવ્યો ફજે, લજાર્યું સાત પેઢીનું નામ, સાથે વૈરાગીનું શું કામ. કારણ કે નરસિંહ મહેતા પોતાની સાથે લઈ આવ્યા હતા આપણા સાધુઓને. શું મળવા ચાલ્યા એકલા, એવા બાપ થી ન બાપા ભલા. હવે આ સૌથી મોટું મહેનું છે, કે બાપ હોય એના કરતા ન બાપ હોય તો સારું. આ કોઈ પણ સ્ત્રીને માટે સૌ મોટો કુથાળ ગાળ હતો. તો કઠણ બોલ, ત્યાં કઠણ બોલ શબ્દ, કઠણ શબ્દ છે. કઠણ બોલ એવો સાંભળી કુંવરબાઈ તો પાછી વળી. હવે તે બીજો જુઓ, પેલી સામે આવે છે, એની સામે મળે છે, સામે મળે તો નણંદી કહીને ભાઈ જતી રહે છે. એટલે તૂઠે ફરીને પાછી ફરી, નણંદ આગળ પેલે આગળ આવી ગઈ છે, પાછી ફરી. નંદી મચ્છર શું આવ્યું, પૂંઠળથી બાય શું બળબડો, પાછળ બોલીને એટલે ફરી. આખું વિઝ્યુઅલ છે. સુખી પિતા હશે જે તણો, તે પુત્રીને લાભ જ ગણો. ઘણો પિતા લખે શરી કહાવે, એ તો મારે શું ખપાવે. રંગ પિતા આવ્યો મુજ ઘેર, એક કામ કાપડું સોનાનો મેર, તમે મન માને તે કહો, એવા પિતા મારે જીવતા રહો. આટલું કન્ફ્રન્ટેશન, મિડ શોર્ટ કન્ફ્રન્ટેશન. અને પછી મર્મ વચન નણંદીને કહી, પછી પિતા સાથે, પિતા પાસે પુત્રી ગઈ. આટલું કહ્યું, પિતા પાસે પુત્રી ગઈ. આખો જાય છે, એનું એક દ્રશ્ય છે. અને એ દ્રશ્ય બીજું કોઈ હોત તો એ ત્યાં પિતા પાસે ગઈ અને એને શું કર્યું એમ કહેવું હોત, એવું નથી. ત્યાં કટ છે, એટલે ફેડ આઉટ, જેને આપણે ફેડ આઉટ કહીએ, ઇટ ઇઝ ફેડ આઉટ. અને એ આખું દ્રશ્ય ફેડ આઉટ કર્યા પછી નવું દ્રશ્ય ખુલે છે. શું નવું દ્રશ્ય છે, મર્મ વચન નણંદીને કહી, પછી પિતા પાસે પુત્રી ગઈ. બીજો સામાન્ય નરેટર હોત તો એને કહ્યું હોત કે પછી પિતા પાસે જેને આમ કર્યું, એને નહીં કર્યું. આખું દ્રશ્ય નવું, દૂર થકી દીઠી દીકરી. હવે નસીની આંખે છે, દૂર થકી દીઠી દીકરી, લોંગ શોર્ટ, દૂર થકી દીઠી મહેતાએ સમર્યા શ્રીહરી. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બીજો શબ્દ કેમ, કારણ કે આખી બોડી લેંગ્વેજ થી નરસિંહને ખબર પડી ગઈ કે આ દીકરી દુઃખમાં છે. તમે જો આ મહેતાએ સ્મર્યા શ્રીહરિ, એ કદાચ તમે એમ કહેશો કે આ મારું રીડિંગ છે, સ્ક્રિપ્ટ એ એલાવ કરે છે મને. અને ઉત્તમ જે સ્ક્રિપ્ટ છે એ વારંવાર નવી ચેતનાને એને અવકાશ વારંવાર ઉભો કરી આપે છે. તો અહીંયા તમે જુઓ કે મહેતાએ સ્મર્યા શ્રીહરિ એ માત્ર એનું ભક્તપણું નથી. અહીંયા ઓરે ભગવાન જે મનમાં, આપણા મનમાં થાય ને એ છે વાત, એને જોયું. એટલે બોડી લેંગ્વેજ આખી પી કુંવરબાઈની આવતી, કુંવરબાઈ કેવી સલન રીતે, કેવી ઉદાસ રીતે આવતી હશે, જે વખતે અન્યોન્ય નયના હવે દૂર થકી દીઠી દીકરી મહેતાએ સમર્યા શ્રીહરિ. હવે ક્લોઝઅપ છે, અન્યોન્ય નયના ભરી, એક્સ્ટ્રીમ ક્લોઝઅપ, બે આંખના અન્યોન, બે આંખોમાં હાંસુ છે. ભેજા બંને આદર કરી, મિડ શોટ, ભેજા બંને આદર કરી. હવે ભેટ્યા બંને આદર શબ્દ વચ્ચે મૂકો છો. આદર ભેટવાનું તો અનેક રીતે હોય છે. આ પિતા પુત્રીને ભેટી રહ્યો છે અને એટલે એક વચ્ચે શબ્દ મૂકાયો છે આદર કર્યા. ભેટવાની એક જુદી ક્રિયા. તમે પિતા અને પુત્રી, તમે જોયું આપણા સિરિયલોમાં પણ બહેન અને ભાઈ જે ભેટતું હોય, કે નાયક અને નાયિકા ભેટતી હોય, કે પિતા અને પુત્રી ભેટતી હોય, આ અલગ પ્રકારો છે એના સ્પર્શના, એ તદ્દન જુદા જ આખા સંદર્ભો છે. અહીંયા આદર શબ્દ એક મૂકીને આખી વાત
એને જુદી કરી નાખી. મેં તે મસ્તક મૂક્યો હાથ. હજી સુધી તમે જુઓ નરસિંહ કઈ બોલ્યો નથી, હાથ મૂક્યો આશીર્વાદ. પાસે બેસાડીને પૂછી વાત, પૂછી વાત ને પછી શું પહેલી વાત શું કરી, કે કોણ બોલો, બોડી લેંગ્વેજ ખબર પડી ગઈ હતી એટલે પહેલો પ્રશ્ન શું કરે છે, કહો કુંવર ભાઈ કુશળ ક્ષેમ. આ કે આપણે કહી જ કે હાવ દીધું કેમ છો તમે, એટલું નથી પૂરતું. આ બાપની અંદરની જે જે એની વેદના છે એ પામી ગયો છે અને પૂછે છે કે કહો કુંવર ભાઈ કુશળ ક્ષેમ. અને તરત જ બીજો પ્રશ્ન, સાસરિયા રાખે છે તે? મને આ ટેક્સ્ટને આમ વાંચવા માટે આ બે પંક્તિ મેં કહું એ પ્રમાણે મેં તે સ્મરા શ્રીહરિ એટલા માટે કે આ બે પ્રશ્ન પછી ત્યાં આવે છે જે એના આંતર જગતને ખોલે છે. આ બે જ પ્રશ્નો એની કન્સર્ન જે છે નિસ્બત છે એને તરફ ઉભા કરી. તમે જોશો કે અહીંયા કુણીબાઈ હું આગળ આવું, નંદીનું પાછળ બોલું, કુણીબાઈ ફરવું, આ બધા દ્રશ્યો જો સંકળી અને એ અમુક કક્ષાએ એને ફેડ આઉટ કરીને ફેડ ઇનમાં કઈ રીતે દૂર થતી હતી. આમાં આ આખા દ્રશ્યોનું જે સંકલન થયું છે જે રીતે એ તમે જોશો કે બહુ જ આખી એક જુદી રીતે એ રજૂઆત કરે છે. હવે બીજી વાત, નરાખ્યા કથાઓ એટલી બધી એ વખતના જમાનામાં પણ એના પહેલા શ્રોતાઓને કથાઓ ખબર હતી બધી, અને જે જાણીતી કથાઓ છે એને કઈ રીતે અજાણીતી બનાવી એ તો પ્રેમાનંદનું કામ હતું. એને જાળવી રાખવું, બધું કુતૂહલ જાળવી રાખવું, જાણીતું હોય ને કુતૂહલ જાળવી રાખવાનું હોય. આ બે આ બે આ તો બધા દોરડા પણ ચાલવા જેવી ક્રિયા હતી, બધું સંતોલન કરવું. નળ દમયંતીથી પ્રભાવિત છે તમે બધી જાણો છો, એના રૂપ વર્ણન થી નારદ અને હંસ ને જે રૂપ વર્ણન કર્યા એટલે એકદમ બે એ ઉત્તેજિત છે. પણ એમાં વચ્ચે દેવો ટપ્યા, દેવોની પણ પરણવું છે એટલે દેવોએ નળને દૂધ બનાવ્યો. હવે દેવ એ દૂધ તરીકે દમયંતીને મહેલ જવા માટે નીકળ્યો છે. સિચ્યુએશન આ છે, એને દમયંતી નથી જોઈ નથી, એને માત્ર રૂપ વર્ણન સાંભળ્યું છે હંસ પાસેથી, અને પહેલા નારદ પાસે પછી રૂપ પછી હંસ પાસેથી. એ માત્ર એ રૂપની કલ્પનામાં, અને તે પણ ભાઈ દબાવીને એ કલ્પના, કારણ કે એને તો માત્ર દૂધ કાર્ય જ અત્યારે કરવાનું છે. હવે જે મોડર્ન સિનેમેટિક લેંગ્વેજમાંથી આપણે ટ્રેકિંગ ઓફ કેમેરા કહીએ છીએ, કેમેરા એ પાછળ પાછળ જતો હોય છે, ટ્રેક કરતો કરતો અને દ્રશ્યો ખૂબ ઝડપતો હોય. હવે તમે કહો કે આ તો તમે કહો કે દ્રશ્યોને ટ્રેક કરે છે, પણ શા માટે કરે છે, વાય? કોઈ નાનો સુનો હોત એને કહ્યું હોત કે નળ પછી ગયો દમયંતીને મેલે અને દમયંતીને આમ વાત કરી, પણ એવું નથી. એનો અહીંયા પણ બ્રેકડાઉન છે. બધા ત્રણ માળનો મહેલ છે. પહેલે માળ ભોઈ તળિયે જયારે જાય છે ત્યારે એની માટે કુતૂહલ છે, કારણ કે પહેલી વાર મહેલમાં પ્રવેશે છે. પણ એને ખબર છે કે પેલા ત્રીજે માળે છે દમયંતી, તો એટલે તરત પાછો ટ્રેકિંગ ચાલુ છે એટલે તરત એ બીજે માળે ચડી જાય છે. બીજે માળ નીચે પહેલે માળ આવે ત્યારે કુતૂહલને કારણે એક દાસીઓ જે કામ કરી, આ દાસી આમ કરે છે, આ દાસી આમ કરે છે, દાસીઓની જાત જાતની ક્રિયાઓમાં એ વળગેલો છે, જુએ છે બધું. પણ હવે એની ઉતાવળ છે એટલે તાત્કાલિક એ ઉપર બીજે માળ ચડી જાય છે. બીજે માળે દાસીનું જૂથ જોયે છે, તરત પાછું ઉપર ચડી જાય છે. હવે તમને થશે કે હવે પ્રેમાનંદ દમયંતીને પ્રગટ કરશે. એ તો એકાંત ઓરડીમાં છે એટલે ત્રીજે માળ ગયા પછી પણ એ એકાંત ઓરડી તરફ જવું એનું, અને એકાંત ઓરડીમાં હવે એક મોટી કસોટી છે કોઈ પણ ફિલ્મકાર માટે અને કોઈ પણ આખ્યાનકાર માટે છે, કે કઈ રીતે એની નાયિકાને એ કઈ મુદ્રામાં કયા પોસ્ચરમાં પ્રગટ કરશે. કારણ કે એની એક એસ્થેટિક સેન્સ છે. નાયિકાને રજૂ કરી, મને યાદ છે સાહેબ બીબી ગુલામમાં મીના સુસજ્જ મીના મીના કુમારીને બિલકુલ નીચેથી આખો કેમેરો ઉંચકાય છે અને આખી મીના કુમારીને એ પ્રગટ કરે છે, ધીમે 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 પ્રગટ કરે છે. એટલે પહેલી વાર જયારે નાયક ઉપર નાયિકાનું ચિત્ર જયારે અંકિત થાય, એ અંકિત કેવું ચિરંજીવી હોવું જોઈએ
એ નાયક માટે નહીં આપણે માટે પણ મહત્વનું છે, એ વખતના શ્રોતાઓ માટે પણ મહત્વનું છે. અને એને શી કારીગરી કરી તમે જુઓ. પેઠા ગરમાહી પાદરા દોર, પાદરા દોર ઝડપ છે ને, હી ઇઝ વેરી મચ એન્ક્સિયસ. કો નવ દેખે દેહી ના સો, જ્યાં દમયંતી નું નિજ કૂ ત્યાં નો રાય નર સૂર. દીઠી દેવકન્યા જેવી દાસ, દાસીઓ જેવી દેવી નથી, દેવકન્યાઓ જેવી છે. દીઠી દેવકન્યા જેવી દાસ, જે રમતી રાણી ને પાસ. કો નાસિકા ત્યાં નાતી, કો કન્યાના ગુણ ગાતી. કો મુગ્ધાને કો છોરી, કો શ્યામાને કો ગોરી. કામ કરંતી હેઠળે માળ, આ બધો હેઠળે માળ નો આ બધો છે આ બધું. કો વસ્ત્ર બાંધે ઘડી વાળે, રહે આપા આપણે સાજે. હાર ગુંથતી કન્યાને કાજે, એમ જોયો હેઠલો માળ. હવે બીજે ચડ્યો તળ ધૂપા, બીજો તળ ચડ્યો. ત્યાં દાસી નું જૂથ જ જોયું. પછી ચડ્યો જ્યાં ત્રિભોયું, ત્રીજો માળ ત્રિભોયું. વસે છે જ્યાં દમયંતી નારી, વસે છે દેખાય નથી હજી, વસે છે દમયંતી નારી. સહસ્ત્ર દાસી સેવા કરનારી, કોઈ જેવી થી ઘટના નથી, સહસ્ત્ર દાસી. અને પછી કેટલા કેટ, હવે એ દાસ જો નીચે જે હતા એ ઘણી વાર્તા હતા, તદ્દન ફૂલક ક્રિયાઓ કરતી હતી. પણ હવે જે દાસીઓ જે ઉપલા ત્રીજે માળે છે, એ દાસીઓનું કર્તૃત્વ બદલાઈ ગયું છે. કેટલી ગાન કરે સ્વર વિના, આપણે કેટલી ગાન કરે સ્વર ઝીણા, કો નાચે બજાડે વીણા. કો વાતે રીઝવે ચતુર સુજાન, કેટલી કરે છે વિખાણ. એકાંત એક છે ઓરડી, હવે એક જુદો ખંડ છે. હર ઓમ રૂમ, એ વખતે પણ આપણા વચ્ચેને આ ગુસ્પે જોઈતું હતું એવું ને, એને પણ પોતાનો એક ખંડ હતો. એકાંત એક છે ઓરડી, ભીંડોળા બાંધ્યા. હવે તમે જો કે એ ઓરડી કઈ છે, પણ ઓરડીનું જે વૈભવ એને બતાવવું છે એ માત્ર એક જ પંક્તિમાં બતાવી દે છે. હિંડોળા બાંધ્યા હીરે દોરડી, અને પછી હરિવદની બેઠી ત્યાં નીચે, દાસી કેસમાં તેલ સિંચે. આખું વિઝ્યુઅલ તમે જોયું, દાસી તેલ સિંચી રહી. અને કોઈ પણ સ્ત્રીને પ્રગટ કરવા માટે એના જે કેશ રાશિ છે એ જે વિખરાયેલો હોય અને તેલ સિંચાતું હોય, આ આખું જે પ્રગટ અને હિંડોળા ખાડ. દમયંતી, દમયંતીનું સૌંદર્ય, દમયંતીની આસપાસનું આખું જે એસ્થેટિક, આખું આખું જે એટમોસ્ફિયર, આ બધું જ લક્ષમાં લે છે એમને. હરિવદની બેઠી ત્યાં નીચે, દાસી કેશમાં સલી તેર સિંચે. કિંગ મને લાગે છે અહીંયા આપણે તો તમે જોશો કે આ વિલંબન, વિલંબન આ અગત્યનું છે કે ધીમે 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 તમારી ઉત્સુકતાને વધારવાનું કામ. આપણે આધુનિકતા કવિ વિશે, આધુનિક કવિઓ વિશે વાત કરી ત્યારે મેં વિલંબનની ક્રિયા વિશે ખૂબ વ્યવસ્થિત વાત કરી છે કે આ કવિતા જાણી જોઈને અર્થની ગતિને ધીમી કરે છે. એમ આ કવિ એ પોતાનું છેલ્લું જે દ્રશ્ય મહત્વનું એ દ્રશ્ય પર પહોંચાડવા માટે આખી વિલંબિત ગતિ કરે છે. એ તમારી ઉત્સુકતાને, ઉત્સુકતાને પોષે પણ છે. તમારી ઉત્સુકતા આવી કે દમયંતી કેવી હશે, તો એ તો કેશ રાશિ અને પેલી જે દાસી ને હિંડોળા ખાટ, આ કોઈનો વૈભવ સાથે તમારી અંદર પ્રગટ કરે છે. એ જ રીતે તમે જોશો કે સુદામા ચરિત, સુદામા પહોંચ્યા હતા ખરા દ્વારકા. હવે કૃષ્ણની દ્વારકા છે,
એનો પ્રતિહારી કેવો હોય? તો કે છે આવો પેલો, પછી વર્ણન તો કેવા કર્યા છે એના, કે પેલી વાઘ વિખરેલા વાઘ ને પેલા પેલા સપાટ બધા ફટક ફટક કરતા સપાટ ને, અને આ ચિત્રે હારાઓ સુદામો એ દ્વારકામાં રાજ પેલા કૃષ્ણના મહેલ પાસે પહોંચ્યો. એટલે પ્રતિહારી શું પૂછે છે? કહો મહાનુભાવ કેમ કરુણા કરી? હજુ અહીંયા કટાક્ષ નથી, આમાં કટાક્ષ પણ આવે છે પાછળ. ભાઈ જે રાણીઓ જયારે સુદામાને જુએ છે કે બાબા શું તમારો મિત્ર તે અંદર બધું આ તો આમ ને આમ ને બધું ઘણા બધું, એને એને માટે કટાક્ષ કરી લે છે. અહીંયા કટાક્ષ નથી, એક પ્રતિહારી છે, કૃષ્ણ પ્રતિહારી છે. અને એટલે એ બહુ જ શું કહે જેન્ટ આદરપૂર્વક કહો મહાનુભાવ કેમ કરુણા કરી? તવ સુદામે વાણી વચન, હું દુર્બળ બ્રાહ્મણ નો અવતાર છે, માધવ સાથે મિત્રાચાર જઈને પ્રભુને મારા કહો પ્રણામ. જો અહીંયા દ્રશ્યોનું વિભાજન કેવી રીતે કર્યું છે અને કેવી રીતે પછી જોડ્યું છે. હવે સામાન્ય રીતે કહેવાય કે પેલો પ્રત્યારી ગયો ને કૃષ્ણને કહ્યું, આખી વાત બની ગઈ. પણ સુદામાને જે રીતે રજૂ કરવો છે કૃષ્ણ ઉપર અચિંતી જે તરાપ આવે છે, કારણ કે કેટલા વર્ષોથી કૃષ્ણને સુદામા મળ્યા નથી, અને આટલા વર્ષોના વિલંબ પછી જ્યારે બે મિત્રો મળે છે, એ મિત્રોની ઉત્સુકતાને વધારવા માટે અથવા એ દ્રશ્યની ઉત્સુકતા ઊભી કરવા માટે આ દ્રશ્યોનું વિભાજન છે, આ શોર્ટ્સ એ કેવી રીતે એ બ્રેકડાઉન કરે છે એ તમે જુઓ. પેલો પ્રતિહારી ઘરમાં ગયો, એક દાસી સાથે કહાવ્યો. હવે વચ્ચે દાસી ને લાવ્યા, પ્રતિહારી તો પ્રતિહારી કહેતો દ્વાર છોડીને જો અંદર જાય, એમાં એવા ઉચિત છે દ્વાર છોડીને જો અંદર જાય તો બીજો કોઈ ઘૂસી જાય, આ તો પ્રતિહારી છે. દાસી ને કહ્યું, હવે આપણે એમ થાય કે આ દાસી ને કહ્યું કે દાસી જેને કહેવાની છે આ તો પ્રેમાન છે, આ તો દૃશ્યકંઠ ફેડિંગ. હવે પેલો જીતરે હાલ પેલો સુદામો, હવે એની સામે એનો જે ઠાઠ કૃષ્ણનો એને ઉભો જ કરવો પડે. એટલે આ છે ને જેને પ્રી ફ્રેમિંગ કહેવાય, ધ ફોર ફ્રેમિંગ, આખું ફ્રેમ ઊભી કરી કે જેમાં સુદામાને દાખલ કરવાનો છે અને આખો વિરોધ ઊભો કરવાનો છે, અને સાથે આપણા ઉત્સુક આપણા આપણા ઉત્સુકને એને પોષણ આપવાનું છે. તો જુઓ તમે પછીનું કરવું, દરેક પટરાણી ને પોતાનું કામ સોંપેલું છે, એક એક ને કામ સોંપ્યું છે. દાખલા તરીકે રૂકમિની તળાસે પાય રે, ધીસ ઇઝ આખા દ્રશ્યો કટ થતા આવે છે. જાંબુવતીએ ગ્રહી જલ ઝારી રે, કૃષ્ણને ની સેવા માટે જે કંઈક બધું હાજર હોય એ આ પટરાણીઓ કરી રહી છે. એમાં હરિયાગર રહી ગુણ ગાતી રે, વસ્ત્ર બિરાજે નાના ભાતી રે, પાછું આ બધું તો વિસ્તરિત વાતાવરણ છે. ચંગ મૃદંગ ઉપંજ ગાજે રે, શ્રી મંડળ વીણા વાજે રે, જે પેલા દમયંતી માં હતું પણ એનું કારણ જુદું હતું, અહીંયા કારણ જુદું છે. ગાંધર્વી કળા કોઈ કરતી રે વગેરે વગેરે મેન કામ. ને પછી આવા વાતાવરણની વચ્ચે જયારે આઠ પટરાણીઓ ને પેલા વિનાશ સુતા છે, એને સૂતો બતાવવો એ બહુ અગત્યનું હતું. આટલા બધા દ્રશ્યોમાં કષ્ટ પછી એ દ્રાસી ને અંદર દાખલ કરી, એવે દાસી ધાતી આવી રે, જોઈ નાથ પાસે બોલાવી રે, બોલી સહેલી શિષ્ય નામી રે,
દ્વારે દીજ આવ્યો છે સ્વામી, કોઈ બ્રાહ્મણ આવ્યો છે. હવે આપણે થશે કે આ વ્યક્તિ કહેશે કે સુદામા આવ્યા છે, આ પ્રેમાનંદ છે, એને શું કર્યું? હવે દાસી શું કરે? તમે જુઓ કેવી રીતે વિલંબન જાણી જોઈને આખી વાતને કેવી રીતે એ અટકાવી રાખે છે. હવે કોઈ બ્રાહ્મણ આવ્યો છે, પછી પાછી મનમાં તો ઉઠેથી કહે છે, નોએ નારદજી અશ્વમેઘ ધરે, નોએ વસિષ્ઠને વામદેવરે, આની પ્રતિતી છે કે આ નથી, આ નથી, નોએ દુર્વાસાને અકસ્યરે, મેં તો જોયા ઋષિ સમસ્તરે, મેં તો ઘણા બધા જોયા, આ તો કોઈ જુદો જ છે કે નહી, વિશ્વામિત્ર કે અત્રી રે, નથી લાગો કોની પત્રી રે, દુખે દરિદ્ર સરખો પાસે રે, એક તુંબી પાત્ર છે પાસે રે, બધું એનું વર્ણન બધું નામ નથી આપતું. ઘણા બ્રાહ્મણો જોયા આ બધું કર્યું, પછી પણ અને પછી પિંગળ જટા છે ભસ્મે ભર્યો રે, ક્ષુધા રૂપિણી સ્ત્રીએ ઢળ્યો રે, શેરીએ ઉભા છે થોકા થોકરે, તેને જોવા મળ્યા છે લોકરે. આખું દ્રશ્ય ઉભું કર્યું કે બહાર તો આ બધું થઈ ગયું છે બધું. તેને કહ્યું, હવે કે છે કે એવા બ્રાહ્મણે તેને કહ્યું, કરી પ્રણામ રે, અને હવે આવે છે, મારો સુદામો સુદામો છે નામ રે. આટલી બધી વાત કર્યા પછી સમજો કેવા કષ્ટ લઈને કઈ દ્રશ્યોને ક્યાં કાપીને ક્યાં કેવી રીતે જોડે છે. હવે તમે જુઓ, નાઉ ધ રિએક્શન શોર્ટ, જે એક્શન આ બધા એક્શન હતા એની સામે એક રિએક્શન શોર્ટ, જેવું પેલા સૂતા છે, સૂતા છે એટલું જ નહીં, બહુ જ આનંદપૂર્વક આ બધા સમૃદ્ધિનો આનંદ લઈ રહ્યા છે, અને ત્યાં કરો સુદામાનું નામ છેલ્લે જ્યાં ફૂટે ફૂટે છે એની સાથે આ કોઈ રિએક્શન શોટ આપ્યો છે. શું છે જુઓ, દાસીનો બોલ સાંભળ્યો મેં, અને પછી જે બે શબ્દો મૂક્યા છે, હે હે કરી ઉઠ્યો સાંભળ્યો રે, હે હે કરી ઉઠ્યો સાંભળ્યો રે, સુતેલી મુદ્રા મુદ્રામાંથી હે હે કરી ઉઠ્યો, મારું બાળ સ્નેહી સુદામો રે, એ દુખિયાનો વિસામો રે, ઉઠી ધાયા જાદેવ રાય રે, મોજા નવ પહેરા પાય રે, મોજા પણ પહેરવા માટે એની આ નીચે ગતિ રિએક્શન શોટ આખો એનો આ પ્રત્યાઘાત આખો, અને પછી પિતાંબર ભોણે ધરાય રે, આ બધું જ કટ દૃશ્યમાં દેખાય છે. જય રૂપિણી ઊંચું સાહે રે, રૂપિણી ઊંચું કરવું પડે છે, અને ભરાઈ જાય તો પડે, આનંદે ફૂલી ઘણી કાય રે, રુદિયા ભર શ્વાસન માય રે, ઢળી પડે વળી બેઠા થાય રે, એક પલક તે જુગ જેવી જાય રે, શ્રીને કહેતા ગયા ભગવાન રે, પૂજા થાળ કરો સાવધાન રે. આ પૂજવા જેવું છે, મારું જે કે મૂળ આપણા આપણે રસની ને બધી આમ તો શું છે કે સંસ્કૃતની અંદર જે રસ સંદર્ભો જે છે બધા એને લાગુ પાડવાના આપણે બહુ બધા તાણી તૂસીને પ્રયત્નો કર્યા છે. વારંવાર મને જે આનંદ છે કે વારંવાર આપણને પ્રતીતિ થઈ છે આપણા નવા જે ઓજારો છે આપણા નવા જે સંદર્ભો જે છે એને એક વાત સ્પષ્ટ કરી છે. આપણે હવે આ પંક્તિ અદભુત છે એમ કહેનાર વિવેચક ને વિવેચક નથી કહેતા, એને એ સુપડું કે અદભુત તને કેમ લાગી છે, તને કેમ લાગી છે, આઈ ટેલ યુ, બીજાને લાગે કે ના, બટ યુ મસ્ટ હેવ યોર આર્ગ્યુમેન્ટ કે તમે તને મને આ પંક્તિ અદ્ભુત લાગી તો કેમ લાગી. તો ચિત્ર પાડવાની શક્તિ કે આ આખા જે ચિત્રમાળા ઊભી કરે છે કે એની એ મૂર્તતા પ્રેમાનંદ એનું એની આપણે વારંવાર વાત કરીએ છીએ, પણ આજની જે અન્ય કલા જે કલા આપણી આસપાસ છે અત્યારે દ્રશ્યકલા, અને દ્રશ્યકલાનું પોતાનું વ્યાકરણ છે તો જ આપણે ટીવીમાં ને સિનેમાને આપણે સમજી શકીએ છીએ. શરૂઆતથી તો સિનેમાની પ્રજા એવી હતી કે પહેલવેલા જ્યારે પેલા ક્લોઝઅપ જોયા ત્યારે થયું કે આ તો હાથ પગ કાપેલા માણસો આવે છે, તે સમજી નહોતા શક્યા, અને પેલી ટ્રેનનું આવતી ટ્રેનનું દ્રશ્ય હતું ત્યારે થયું કે આ તો આપણા ઉપર ટ્રેન આવી રહી છે, તો આગળ ફસી ગયા હતા. આ તો કોઈ નાનો સરખું બાળક પણ આ દ્રશ્યથી અથવા આ દ્રશ્યને પામી શકે છે એની કોઈ શંકા જ નથી. તો મૂળ વાત કે આ બધા જે દ્રશ્યો
અને દર્શકનું જે બ્રેકડાઉન કરે છે એમાં કયા પ્રકારની ઇફેક્ટ એ ઊભી કરવા માંગે છે અને એમાં કઈ રીતે માનવ સંવેદના સંકળાય છે. તો અકારણમાં એક બહુ જુદા પ્રકારનો નુસખો છે. હવે એમાં જેને શરીરમાંની ભાષામાં ક્વિક કટિંગ કહે છે, ઝડપ એકદમ બધું ક્વિક, એક્શન રિએક્શન, એક્શન રિએક્શન, ધીસ ઇઝ ક્વિક કટિંગ. એટલે ઓખા હું હજી કથામાં જતો નથી, બધા જાણો છો એમ માની ચાલુ છું. ઓખાને સ્વપ્નમાં પોતે પડી છે એની ખાતરી થઈ છે, પણ સપનું તો ઉડી ગયું. એ પરિણીતી સાથે ચિત્રલેખા એની બેન પણ રાખેલી, માણસુર ને ખબર હતી એટલે એક દંડિયા મહેલમાં એટલા માટે રાખી હતી કે જો કોઈ જમાઈ ઉભો થાય તો એનું મૃત્યુ નિશ્ચિત હતું. એટલે એને પોતાની દીકરી ઓખાને એક દંડિયા મહેલમાં રાખી હતી, એની સાથે એક ચિત્રકાર ચિત્રલેખાને મૂકેલી એની બેન પણ. સુરેશ જોશીએ ક્યાંક એવું કહ્યું છે કે આ ગુજરાતી ભાષાની પહેલી લેસ્બિયન ટચ છે. એ સુરેશ જોશીની એ ચપરાકી હતી ત્યાં. તો ચિત્રલેખા બાજુમાં છે અને પેલી ઊંઘમાંથી જાગે છે. હવે વર વરવાને રૂપ થયું ને પોંક્યા મનના કોળજી, એને હવે યવન આવ્યું છે ને પરણું છે. સ્વપ્નમાં તો પરણી સુધી પોતાના ઘરને જોયો. ચિત્રલેખાને કહે છે કે તું કોઈ ને કોઈ રીતે મને આ મારો વર જોઈએ. આ ચિત્રલેખા છે એટલે એક પછી એક ચિત્રો લાઈવ ડેમોન્સ્ટ્રેશન. આપણે જે આ સ્કૂલમાં આપણને જોયો છે, આપણે હુસેનને પણ જોયા છે કે પીછી એમ, અહીંયા તમને લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપે છે જાણી જોઈને. અહીંયા પણ ચીડવવા માટે, કારણ કે ચિત્રલેખા સાથેનો સંબંધ એનો ચીડવવાનો સંબંધ છે જ, એટલે જાણી જોઈને બહુ દૂરથી શરૂ કરે. કઈ એને જાત જાતના સ્વર્ગના સુર ને પાતાળના પર્ણજ ને આ બધા કર્યા, વાયુ વરુણ ને પાયક લખ્યા, ચક્ષરાય ને જમ ઓખા કહે તું લઘુને મૂકી આ વૃદ્ધ દેખાડે કેમ. જાણી જોઈને એને દૂરથી શરૂ કર્યું, એને ખબર હતી કોણ છે તે ચિત્રલેખા. એટલે પછી ગણેશ ઈશ ને અંબુજ લખ્યા, લખ્યા સૈન્યના ઈશ જુકમતુરીના તન જોડાવ્યા, તોય ધુણાવેશીશ ત્યાં ના પાડવાની રીત જુદી. એટલે હવે તમે જો કે ચિત્રથી જાય બતાવે છે, ચિત્રથી જાય, ધીસ ઇઝ ક્વિક કટિંગ. ચિત્રલેખાના લસરકા ને બીજી બાજુ પેલી ના, લસરકા ને ના, સો ધીસ ઇઝ. અને પછી આગળ જાણ લખી વાત, ઘણું બધું ચિત્ર્યું. પછી સત કૌરવ પાંચ પાંડવ લખ્યા, વળી કેશે દેશના રાય, કન્યા કોઈ ચિત્ત ના આવે, વ્યાકુળ આકુળ થાય. અહીંયા સુધી તો જાજતો આવ્યો. ચિત્રલેખાએ મન વિચાર્યું, મેં લખ્યા ઠામો ઠામ, ત્રય પુરુષ બામીને આ ભોગી કૃષ્ણ તરણ દેખા. હવે ચતુર્ભુજ પિતાંબર ધારી લખ્યા શ્રી મહારાજ, પહેલી વાર કૃષ્ણનું ચિત્ર લખ્યું અને શું થયું, તે કૃષ્ણને ઓખા ઉઠી કરી કાળી કૃષ્ણને ના 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 ના. અને જેવા બધા કૃષ્ણને જુએ છે એટલે તરત જ એ લાજ કાઢે છે. ત્યાં સહિયરે એના કુળમાં મારો છે ભરથાર, એ જ કુળમાં મારો ભરથાર છે. લગ્નને પછી લખી દ્યુમનને પછી લખી દેખાડ્યો લાજ કીધી બીજી વાર, કારણ કે એનો પેલો વડ સસરો હતો, હવે આ સસરો આવ્યો. અહીંયા પણ અનિરુદ્ધ ને છેલ્લો ચિત્ર. ત્યાં કહે એવો પ્રભુજી આ પુરુષ કોઈ વૃદ્ધ, ચિત્રલેખાએ લખી દેખાડ્યો કાગળમાં અનિરુદ્ધ. નાવ રિએક્શન, સીધા રિએક્શન, અત્યાર સુધી જે ન હોય એવું. મુકુટ ભ્રમર પરી વદન સુધાકર નેત્ર બે મૂજ, અનિરુદ્ધ નું વર્ણન જુઓ. ગેરી ઓખા ધાઈ ધાઈ ને ભેટે,
ભરી ભરીને ભૂજ. પણ આ પ્રેમાનંદ એક પણ તક હાસ્યની કે વિશિષ્ટ પરિસ્થિતિની જવા દેવો નથી. એટલે શું કહે છે ખબર છે? ધન ધન નાથજી હાથ ગ્રહીને ના મૂકીએ ભેળી સારું, અમો અબળાના હૃદય કોમળ કોણ ગજવું અમારું. હવે પેલી ચિત્ર કહે છે, ના ના અમો બોલો મારા સમ છે, લાજો છો શા માટે. એની સાથે ડાયલોગ કરે છે કે ના ના બોલો મારા સમ છે, લાજો છો શા માટે. પેલા અનિરુદ્ધને કહે છે. અને એ વખતે ચિત્રલેખા એ ઇન્ટરવ્યુ કરે છે. અદભુત છે. શું કહે છે? ચિત્રલેખા કહે, નોહર સ્વામી વળગ્યામાં કાગળ ફાટે. આ ધીસ ઇઝ પ્રેમાનંદ. એને એક તક જવા દીધી નથી. આ અને કઈ રીતે આજે મેં કહું ક્વિક કટિંગ્સ જે આખા બતાવ્યા, પેલી ચિત્તરથી જાય એનું રિએક્શન આવે અને છેલ્લે એ રિએક્શનની પરાકાષ્ઠા આવે, એ કાગળને ફાટી જાય ત્યાં સુધી. અને હવે હું માનું છું કે છેલ્લું એક વાત તમારી સાથે એની કરીને હવે કેમેરાની ભાષામાં જેને આપણે પેનિંગ કહીએ, પેનિંગ એટલે આ રીતે સહિયરો સાથે નાવા જાય છે. ગુણવંતી લાગી ગાવાજી, કો શરીર સમારે નદીમાં શું શું થાય જલક્રીડા, કો શરીર સમારે ઉત્તમ વારે કોઈ ઉતરે નાવાજી, કો તટ બેસે કોઈ જળમાં બેસે, કોઈ તટ પર બેસે કોઈ જળમાં બેસે, તારોણી જાય તરવાજી, કોઈ ડૂબકી ખાય સંતાડી ખાય. આ તો બહુ છે, કોઈ ડૂબકી ખાય સંતાડી ખાય. વળી બહાર નિસે નિસરે વડવાજી, સહિયરો જે અમુક પ્રકારની ચેષ્ટા કરે, બધી જ ચેષ્ટાઓ બહુ જ શ્લીલની હદમાં રહીને પ્રેમાનંદે મૂકી છે.